રાજકોટમાં ક્ષત્રિય સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું, જેમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો તેમજ નેતાઓની બોડી ઉપસ્થિતિ જોવા મળી હતી. આ તકે ચોક્કસ જણાવી દઉં કે રાજકોટ ભાજપના ઉમેદવાર અને લોકસભાના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાની પસંદગી ભાજપ મોવડી મંડળ દ્વારા કરવામાં આવી છે. ત્યારે પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે અશોભનીય જે વાણી વિલાસ કરતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ બાબતે ક્ષત્રિય સમાજના સર્વ ભાઈઓ તથા બહેનો દ્વારા આવેદનપત્ર આપી અને એક રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, તેમજ ઉચ્ચ કક્ષા સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી એક માંગણી પણ કરવામાં આવી હતી. તેમ છતાં આજ દિન સુધી પરસોત્તમ રૂપાલાની ત્યારે ક્ષત્રિય સમાજનો રોષ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજ લોકસભાની બેઠકમાં નુકસાન કરશે.